नमस्कार दर्शक मित्रों, હું વૈશાલી પારુ હાજર છું નવા સમાચારો સાથે ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પારુ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ. જગ્યાએ 3-4 મુસ્લિમ નામો ઉમેરો કરી અને કૌભાંડીઓએ હિન્દુ મુસ્લિમની એકતાનું પણ જાણે ઉદાહરણ પૂરું પાડતા હોય આ રીતે કૌભાંડ આચર્યું છે. આ કૌભાંડ માત્ર દેવભૂમિ દ્વારકા પૂરતું નહીં પણ દરેક તાલુકાની જિલ્લામાં ફેલાયેલું છે. એનો પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીની માંગ છે. ભાઈ શ્રી જગદીશભાઈ ચતરિયા પાસે સનસનીખેજ ખુલાસાઓ છે, પૂરતા પુરાવાઓ છે, સરકારની વેબસાઇટમાંથી લીધેલા આંકડાઓ છે, વિશેષ માહિતી તે આપ સૌને આપશે. જે રીતે ગઢવીભાઈએ વાત કરી રીતે કે જે વ્યક્તિઓ ઘરમાં હોય જ નહીં, કુટુંબમાં 4 વ્યક્તિઓ હોય અને 8 વ્યક્તિઓના નામ દેખાડી અને જે આ કૌભાંડ આચરણ આવ્યું હતું તેની અસર સમગ્ર ગુજરાતમાં છે, માત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નથી. જેના આંકડાઓ સહિત તમને વાત કરું તો જે આપણે જૂન મહિનામાં ભાણોર તાલુકામાં FIR થઈ હતી તેના પડકાર સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. એની જો તમને વિગતવાર વાત કરવામાં તો ગુજરાતમાં દર મહિને સામાન્ય રીતે 50-70 હજાર જેટલા વ્યક્તિઓનો દર મહિને છેલ્લા મારી પાસે 10 મહિનાનો આંકડા છે, તો જેમાં દર મહિને 50-70 હજાર જેટલા વ્યક્તિઓનો વધારો આવતો જ હોય છે. દર મહિને કોઈ 10 મહિના આંકડામાં એવું ક્યારે નથી કે ઘટાડો આવ્યો, પણ જ્યારે જૂન મહિનામાં ભાણોર તાલુકામાં FIR થઈ તો જુલાઈ મહિનામાં સીધા 5,86,701 વ્યક્તિઓનો ઘટાડો સમગ્ર ગુજરાતમાં આવેલો છે. જે હું તમને મહિના પ્રમાણે વાત કરું તો આ એના જીવતા જાગતા આંકડા છે આપણી પાસે. આ માર્ચ મહિનાનો આંકડો છે જેની અંદરમાં ગુજરાતમાં 1,35,48,184 રેશન કાર્ડ હતા, જેની અંદરમાં સંખ્યા 6,07,50,646 વ્યક્તિઓની હતી. આવી રીતે દર મહિને તમે જોતા જશો તો ત્યારબાદ એપ્રિલ મહિનામાં 1,35,46,899 રેશન કાર્ડોની અંદરમાં 6,07,58,930 કે જેના ઉપર સીધું જોઈ શકાય છે 8,200 વ્યક્તિઓ જેવો વધારો રહ્યો. જે તમને હું દર મહિના બાદ વાત કરું તો આગળ મે મહિનામાં આ આંકડો વધીને સીધો 12,390 રેશન કાર્ડનો સમગ્ર ગુજરાતમાં વધારો આવ્યો, જેની અંદરમાં 1,18,198 વ્યક્તિઓ જેવો વધારો આવ્યો. જેમ મેં તમને કીધું કે દર મહિને 50-70 હજાર વ્યક્તિઓનો વધારો આવતો હોય તો મે મહિનામાં ચોખ્ખું જોઈ શકાય છે કે 1,18,198 વ્યક્તિઓનો વધારો આવ્યો. જૂન મહિનાની અંદરની વાત કરીએ તો 2,505 રેશન કાર્ડનો વધારો આવ્યો સમગ્ર ગુજરાતની અંદરમાં, જેની સામે 43,141 વ્યક્તિઓની સંખ્યાનો વધારો આવ્યો. પણ જેવી જૂન મહિનામાં FIR દાખલ થઈ આપણી દેવભૂમિ દ્વારકામાં તો એની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી અને જે ગુજરાત સમગ્ર ગુજરાતમાં જુલાઈ મહિનાની અંદરમાં 20,140 રેશન કાર્ડનો વધારો આવ્યો. સ્વાભાવિક છે કે રેશન કાર્ડની સંખ્યા વધે તો કુટુંબની સંખ્યા વધે તો જનસંખ્યા પણ વધવી જોઈએ, પણ તેનું ઉલટું જોવા મળ્યું. જેની આંકડાકીય તમને માહિતી આપું તો 5,86,701 વ્યક્તિઓ સમગ્ર ગુજરાતમાં ઘટાડો આવ્યો. 20,000 રેશન કાર્ડના 4-4 વ્યક્તિઓ તમે લખો તો 80,000 જેવો વધારો આવવો જોઈએ કુટુંબની અંદરમાં, પણ એની ઉલટી ગંગા વહી અને 5,86,701 નામનો ઘટાડો જોવા મળે છે. પણ નવાઈની વસ્તુ તો એ છે 5,86,701 વ્યક્તિનો ઘટાડો આવ્યો. રેશન કાર્ડમાં 2 પ્રકારના રેશન કાર્ડ હોય છે, એક NSF રેશન કાર્ડ કે જે લોકો ગરીબી નીચે આ નેશનલ ફૂડ સિક્યુરિટી બિલની અંદરમાં જે લોકોનો સમાવેશ કરવામાં આવતો હોય છે, અને બીજા એક નોન NSF કે જેઓ શ્રીમંત છે અને રેશન કાર્ડની આ જે એની ગાઈડલાઇન છે એમાં સમાવેશ કરવામાં નથી આવતા. તો આ જે 5,86,000 વ્યક્તિઓનો ઘટાડો કરવામાં આવ્યો છે 701, તેમાંથી માત્ર 5,83,450 વ્યક્તિઓ NSF રેશન કાર્ડમાંથી ઘટાડો કરવામાં આવ્યો છે, અને જેની સામે માત્ર ને માત્ર 3,201 જ વ્યક્તિઓ આમાં નોન NSF રેશન કાર્ડમાં ઘટાડો આવ્યો કર્યો છે. તો શું આ રેશન કાર્ડમાં જે નામ ક્યારે નીકળતા હોય છે એ કોઈ આપણી દીકરી સાસરે જાય અથવા તો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય આ સિવાય રેશન કાર્ડમાં નામ નીકળતા નથી. રેશન કાર્ડમાં નામ કાઢવા માટેની એક પ્રોસિજર હોય છે કે જેની માટે તમારે અરજી કરવી પડતી હોય, તો કોઈ પુરાવાઓ રજૂ કરેલા ના હોય અને 5,86,701માંથી 5,83,000 જેવા નામો માત્ર ને માત્ર આમાંથી, તો શું મૃત્યુ થાય છે તે હું ગરીબના જ ઘરમાં થાય છે, અમીર લોકોના ઘરમાં નથી થતા, જે આ નામ કમી થયા તે ઉપરથી આપણે જોઈ શકાય છે. આ તો પછી જ્યારે આ એમ થઈ ગયું કે આ સપ્ટેમ્બર મહિનો આવ્યો ને એમ થઈ ગયું કે હવે તો આ ક્યાંય કેસ બેસ થયા નહીં, દ્વારકા પૂરતું સીમિત રહી ગયું, તો આ કૌભાંડીઓની ત્યાંથી અટકા નથી. આ કૌભાંડીઓએ ઓગસ્ટ મહિનામાં 16,321 રેશન કાર્ડો વધારી અને ઓગસ્ટ મહિનામાં ફરીથી 1,48,962 વ્યક્તિનો વધારો લઈ આવ્યા. આવી જ રીતે સપ્ટેમ્બર મહિનામાં પણ આ સિલસિલો ચાલુ રહ્યો. સપ્ટેમ્બર મહિનામાં 14,493 રેશન કાર્ડનો વધારો આવ્યો, જેની અંદરમાં 1,05,237 વ્યક્તિઓનો વધારો આવ્યો. તો આ તમે જોવો તો કે 5,86,701 વ્યક્તિ જે 14-15 હજાર જણા વધવા જોઈએ, તો તમે 6 લાખ વ્યક્તિઓનો આંકડો પકડીને બેસો તો આની અંદરમાં એક વ્યક્તિથી 10 કિલો અનાજ મળવા પાત્ર છે. 10 કિલો અનાજ એક વ્યક્તિનું ગણો તો તમે
6 લાખ વ્યક્તિ નો કરો તો 60 લાખ કિલો અનાજ જેવો બબલો થયો છે, જેમાં 1 કિલો અનાજ દીઠ સરકાર 30 રૂપિયા કેન્દ્ર સરકાર ચૂકવે છે, 4 રૂપિયા રાજ્ય સરકાર ચૂકવે છે અને 1 રૂપિયો ગ્રાહક ભાવથી લેવામાં આવે છે. તો 35 રૂપિયાના ભાવથી આનો હિસાબ કરો તો દર મહિને 20 કરોડ રૂપિયા જેવું કૌભાંડ આચરવામાં આવે છે. અને જેનો તમે 36 મહિનાથી આ કોરોના કાળથી આ જે પીએમ પ્રધાનમંત્રીશ્રી આપણે આપે છે તો તેનો તમે હિસાબ કરો તો 720 કરોડ રૂપિયા જેવું આ કૌભાંડ છે. અને જે આ તમામ આંકડાકીય માહિતી આપણી પાસે હાજરમાં છે. બીજો કોઈને કંઈ પ્રશ્ન હોય તો બોલો. હા બાબા, એમ દ્વારા દેવભૂમિ દ્વારકા અને ગુજરાતની જનતાને જણાવવાનું કે આવનારા સમયમાં વિધાનસભા 2022નું જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે આમ આદમી પાર્ટી 182 સીટો ઉપર ખૂબ પ્રભાવશાળી રીતે અને અસરકારક રીતે જ્યારે ચૂંટણી લડવા જઈ રહી છે ત્યારે આજે ગુજરાતના દરેક વિસ્તારમાંથી લોકોના સામેથી એવા ફોન આવે છે, મેસેજ આવે છે કે અમારા વિસ્તારમાં આવું. આમ આદમી પાર્ટી જે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર એની ગેરંટી કાર્ડ આપે છે કે અમે 2022માં જ્યારે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સરકાર બનાવીશું તો અમે લોકોના જે જીવન ધોરણને પાયાના પ્રશ્નો છે એના ઉપર કામ કરીશું. આ કામ દિલ્હીમાં થયેલું છે, દિલ્હીમાં જે કામ 7 વર્ષમાં થયું છે એની જ અસર પંજાબમાં 7 મહિનામાં આપણને જોવા મળે છે. તો એ જ કામ હવે આપણે ગુજરાતમાં કરવાનું છે. ત્યારે ગુજરાતના મોટાભાગના લોકો છે જે અન્ય કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા છે, સમાજમાં ખૂબ સારું કામ કરવું છે પણ કદાચ કોઈ કારણોસર નથી કરી શક્યા, તો એમને આજે એક અવસર મળ્યો છે. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીની જે વિચારધારા છે કે સામાન્યમાં સામાન્ય માણસ છે એને પ્રાથમિક સુવિધાઓ, શિક્ષા, સ્વાસ્થ્ય, રોજગાર કેવી રીતે મળે તો એની સાથે જોડાવા માગે છે. આજે અમે જામખંભાળિયા ખાતે બસ ડેપોની બિલકુલ સામે કાર્યાલયનું ઓપનિંગ રાખ્યું છે. આ કાર્યાલય શેના માટે છે તો કે વિસ્તારમાં હમણાં જ ન્યૂઝ મીડિયાના માધ્યમથી જ્યારે અલગ અલગ વોર્ડમાં લોકોની સાથે સંવાદ કરવામાં આવ્યો અને પ્રાથમિક જે સુવિધાઓ છે એનો શું અભાવ છે એનું આખું એક યાદી તૈયાર કરવામાં આવી, તો આ યાદીની ભરપાઈ કરવા માટે લોકોને પોતાના જીવન ધોરણમાં જે પ્રાથમિક સુવિધાઓ મળી રહે જેમ કે ગટર છે, પાણી છે, રોડ રસ્તા છે, આ બધી સમસ્યાનું સમાધાન કરવા માટે આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદારીથી કે આ બધા મુદ્દા ઉપર ઉઠવાના છે પ્રશ્નો અને એનું સમાધાન કરવાનું છે. આજે આપણી વચ્ચે જામખંભાળિયા ખાતે રામજીભાઈ સતવારા જેઓ કોંગ્રેસમાં 20 વર્ષથી જોડાયેલા હતા અને કોંગ્રેસની સમિતિના મંત્રી તરીકે તેમણે કામગીરી બજાવેલી છે અને તેઓ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે સહમત થઈ અને આમ આદમી પાર્ટીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી જ્યારે પોતાના ઉપર લઈ રહ્યા છે તો અમને પાર્ટીઓથી ખૂબ ગર્વ છે કે આવા નિષ્ઠાવાન માણસો આજે પાર્ટી સાથે જોડાય છે. અને એમની પાછળના એક હેતુ છે કે સમાજમાં નાના નાના જે કામો છે, જે કામ ખૂબ ક્ષણિક હોય છે, ઓછા સમયમાં થઈ જતું હોય છે પણ ક્યાંક સરકારની આંટીગાંટીમાં એ નથી થતું. જેમ કે ખેડૂત વર્ગ છે, ધારો કે એક TC છે એ બળી જાય છે તો કે હવે જરૂરી છે કે ભાઈ 2 દિવસમાં પાણી થાય તો પાકને ખૂબ ફાયદો થાય પણ એ કામ નથી થતું, એના માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. ત્યારે આવા નિષ્ઠાવાન માણસો જે કામ કરવા માગે છે પણ ક્યાંક આંટીગૂંટીમાં આવી જાય છે અને કામ નથી કરી શકતા, એમને એક ઓપ્શન મળ્યો છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમે લોકોના કામ કરી શકશું. તો અમે આમ આદમી પાર્ટી પરિવારમાં રામજીભાઈ સતવારાનું તેમના તમામ કાર્યકર્તા સાથે દિલથી સ્વાગત કરીએ છીએ અને એમના જે સંકલ્પો છે ઓકે એ પણ આપણે એમના મુખે સાંભળીશું. તો આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર શ્રીમાન અરવિંદ કેજરીવાલ અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા અને ઈશુદાનભાઈ ગઢવી અને આમ આદમી પાર્ટીની વિચારધારાને અનુસરી અને મારા પ્રદેશ, પ્રાંત અને વિસ્તારનો વિકાસ કરવા માટે હું ખેડૂતોના પ્રશ્નો, શિક્ષણ, મોંઘવારી, વીજળી વગેરે પ્રશ્નોને વાચા આપવા માટે અને પ્રદેશના જે વર્ષોથી આજે 27 વર્ષથી ઘણ ઉકેલ્યા પ્રશ્નો છે તેને રાજ્ય સરકારે દિલ્હી સુધી લઈ અને એનું નિરાકરણ કરી અને મારા પ્રદેશ, પ્રાંતની જનતાનો વિકાસ કરવા માટે હું આમ આદમી પાર્ટીમાં તનમનથી જોડાઉં છું અને સારી રીતે કાર્ય કરીશ અને સારું બધું પ્રજાના પ્રશ્નને વાચા આપીશ એમાં હું ખાતરી આપું છું અને આમ આદમી પાર્ટીમાં આજે હું જોડાણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉપાધ્યક્ષ પદે લઉં છું. કોંગ્રેસ પાર્ટીમાં તમે કઈ આવતા? કોંગ્રેસ પાર્ટીમાં હું કોંગ્રેસ સમિતિમાં તાલુકા મહામંત્રી હતો.